You're a superhero. આપણે ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ કોષ વિશે અભ્યાસ કરતા હતા અને જોવા જઈએ તો ઘણો લાંબો સમય થઈ ગયો છે આપણે આ બધું યાદ કરે તો આજે હું તમને એ વસ્તુનું રિવાઇઝ કરાવું છું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઓકે તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે રિવાઇઝ કરો તો સૌથી પહેલો લેક્ચર યાદ કરો કે જેમાં આપણે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકની વાત કરી હતી જેમણે 1865 ની સાલમાં યાદ કરો કોર્ક નામના ઝાડનો એક છાલ લીધી હતી અને એ કોર્ક નામના ઝાડની છાલને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે અવલોકન કરી અને એમને એક ખાના જેવી રચના મળી હતી અને એ જે ખાના જેવી રચના મળી હતી એ ખાના જેવી રચનાને નામ આપેલું કોષ તો સૌથી પહેલા રોબર્ટ હુક વિશે આપણે સમજ્યા હતા હા કે ના અને રોબર્ટ હુક વિશે આપણે જે પણ સમજ્યા હતા એમાં એને કરેલું એક સેલ્ફ ડિઝાઇન્ડ માઇક્રોસ્કોપ એટલે એને જાતે એક માઇક્રોસ્કોપ બનાવ્યું હતું હા કે ના અને એને જે નાના નાના ખાના બન્યા હતા એ ખાનાને નામ આપ્યું હતું કોષ ચલો આટલું તમને સારી રીતે યાદ છે હા કે ના બરાબર છે અને પછી આપણે ડુંગળીના કોષનું કેવી રીતે આચ્છાદન તૈયાર કરવું કે ડુંગળીના કોષની સ્લાઇડ કેવી રીતે બનાવી એનો અભ્યાસ કર્યો હતો હા કે ના કે ડુંગળીનો કોષ કેવી રીતે બને છે અને ડુંગળીના કોષ પરથી આપણે એક વસ્તુ સમજ્યા હતા કે કોઈ પણ કોષ છે એના કેટલા અંગ સરખા છે ધ્યાન આપતા રહેજો કેટલાક અંગો સરખા છે જેમ કે કોષમાં સૌથી બહાર હોય છે કોષ દિવાલ નામક રચના કોષની બહાર શું હોય કોષ દિવાલ જે એક્ઝેક્ટલી આપણો લાસ્ટ લેક્ચર હતો કોષ દિવાલનો યાદ કરો હંમેશા કોષ દિવાલની હાજરી વનસ્પતિ કોષમાં જ હોય છે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી કારણ કે વનસ્પતિ જીવન પર્યંત એક જ જગ્યાએ રહે છે એટલે એને પવનનો સામનો કરવાનો છે અને તડકાનો સામનો કરવાનો છે ઘણા બધા બહાર બહારી પર્યાવરણ એલિમેન્ટ બહારના પર્યાવરણીય તત્વોનો સામનો કરવાનો છે અને એના કારણે શું થાય છે એને યાંત્રિક અને બંધારણીય મજબૂતી મળી જાય એટલા માટે કોષ દિવાલ શું હોય છે કોષ દિવાલ શેની બની જાય છે સેલ્યુલોઝ શેની બની જાય છે સેલ્યુલોઝ કોષ દિવાલ નામક એક રચના હોય છે પછી એની અંદર એક્ઝેક્ટલી હોય છે કોષરસ પટલ જે મેં બ્લુ કલરમાં બતાવ્યો છે જોઈ શકો છો તમે તો આ છે કોષરસ પટલ સમજજો આનું નામ શું છે કોષરસ પટલ જેને આપણે કીધેલું પસંદગીમાન પ્રવેશશીલ પટલ અને આ જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે એના દ્વારા શું થાય છે તો કોષને જરૂરી એવા દ્રવ્યનો કોષની અંદરથી બહાર કે બહારની અંદર આવરજવર થાય છે એક વસ્તુ કાફી ક્લિયર છે હા કે ના કે ભાઈ અંદર સમજો ઓક્સિજનનું બહારની બાજુથી અંદરની તરફ વહન થવું કે કાર્બન ડાયોક્સાઇડનું બહારથી અંદરથી બહારની તરફનું વહન થવું તો એ જે હતી એ વહન આપણે સમજવાનું હતું તો પહેલા થોડું યાદ રાખજો કોષ દિવાલ શેની બની હતી સેલ્યુલોઝ કોષરસ પટલ શેનું બન્યું હતું લિપિડ અને પ્રોટીન નામની રચનાનું યાદ કરો કોષરસ પટલ શેનું બન્યું હતું લિપિડ અને પ્રોટીન અને આ જે લિપિડ છે જેને આપણે કીધેલું ચરબીના દ્રવ્યો શું કીધેલું ચરબીના દ્રવ્યો બરાબર છે હા કે ના હવે એક વસ્તુ એના એક જ વસ્તુ સમજી લો સૌથી પહેલા જો આપણે કોષનું વિચારીએ તો કોષની સંખ્યાના આધારે ખરેખર બે પ્રકારના સજીવો છે એક સજીવો છે જે છે એકકોષી સજીવો અને એક પ્રકારના સજીવો છે જે છે બહુકોષી સજીવો સમજો એક કેવા છે એકકોષી સજીવો બીજા કેવા છે બહુકોષી સજીવો જે એકકોષી સજીવો છે એ ફક્ત ને ફક્ત એક જ કોષના બનેલા હોય છે જ્યારે બહુકોષી સજીવો એક કરતા વધારે પ્રકારના કોષના બનેલા છે જેમ કે આપણે બધા બહુકોષી છે તો એકકોષી સજીવો કોણ કોણ છે તો એકકોષી સજીવોમાં આવે અમીબા પેરામિસિયમ ક્લેમિડોમોનાસ બેક્ટેરિયા ક્લેમિડોમોનાસ બેક્ટેરિયા આ બધાના ફોટા હું તમને બતાવીશ તો આ દરેકે દરેક વસ્તુ બેટા સમજી લો આ દરેકે દરેક જે એક પ્રકારના માઇક્રો છે એટલે કે સૂક્ષ્મ જીવો છે આ દરેકે દરેક સૂક્ષ્મ જીવ એકકોષી છે કેવા છે એકકોષી આ સિવાયના દરેકે દરેક કેવા છે બહુકોષી બહુકોષી સજીવો શું કરશે એક કરતા વધારે કોષનો આખી શરીર રચના ધરાવે છે હવે સમજો આટલો મોટો શરીર હોય જેમાં લાખો કરોડોની સંખ્યામાં કોષો છે તો એમને બહુ જ બધા કામો કરવાના છે હવે સમજો તો આ જે બહુકોષી સજીવો છે હંમેશા શ્રમ વિભાજન નામની એક ઘટના બતાવે છે ફરી વાર નવો શબ્દ આવ્યો છે શ્રમ વિભાજન ઓકે શ્રમ વિભાજન એટલે સમજો આપણે આપણે ઘરમાં શ્રમ વિભાજન
વિભાજન રાખ્યું છે કે પાણીનું બોટલ ભરવાનું કામ આપણું છે, ખાવાનું બનાવવાનું કામ મમ્મીનું છે, ભણવાનું કામ તમારું છે, કમાવાનું કામ પપ્પાનું છે, તો એ શ્રમ વિભાજન કરી દીધું છે. આટલું સમજી રહ્યા? હા કે ના? હું તમને ઉદાહરણ આપું શ્રમ વિભાજન. એટલે ધારો કે નાના ક્લાસ હતા તો હું શું કરતો? લેક્ચર પણ હું લઉં, પેપર પણ હું કાઢું, પેપર પણ હું તપાસું, સુપરવિઝન પણ હું કરું. તો હું એ વખતે એક કોશી હતો એવું કહેવાય કે મારે દરેક કામ જાતે કરવા પડતા હતા, કારણ કે હું એકલો હતો. પણ આજે સમજો કે આજે આટલા મોટા ક્લાસ, આટલી બધી બ્રાન્ચ લઈને બેઠા છે, તો દરેક કામ માટે આપણે અલગ અલગ માણસ રાખીએ છીએ કે લેક્ચર લેવા માટે સહાયક છે, પછી પેપર કાઢવા માટે અલગ હોય, પેપર તપાસવા માટે અલગ હોય, અટેન્ડન્સ લેવા માટે અલગ હોય, ફીઓ રેકોર્ડ રાખવા માટે અલગ માણસ. તો એ શું થઈ ગયું? દરેક કામ માટે મેં અલગ માણસ અપોઇન્ટ કર્યા છે, એટલે કે એ થઈ ગયું શ્રમ વિભાજન. એ શું થઈ ગયું બેટા? શ્રમ વિભાજન. તો બહુકોષી સજીવો હંમેશા શ્રમ વિભાજન દર્શાવે છે. આપણા શરીરમાં શ્રમ વિભાજન જોવું છે. જોવાનું કામ આંખ કરે છે, સાંભળવાનું કામ કાન કરે છે, સૂંઘવાનું કામ નાક કરે છે, બોલવાનું કામ મોઢું કરે છે, પકડવાનું કામ હાથ કરે છે, દોડવાનું કામ પગ કરે છે. તો દરેક કામ માટે ધબકવાનું કામ હૃદય કરે છે, શ્વાસ લેવાનું કામ ફેફસા કરે છે, પાચનનું કામ પાચન તંત્ર કરે છે. તો એવી રીતે દરેકે દરેક વસ્તુ એક પ્રકારે શ્રમ વિભાજન દર્શાવે છે. તો સવાલ એ છે કે સર, એક કોષી સજીવ કેવી રીતે કામ કરે છે? તો એક કોષી સજીવ પણ શ્રમ વિભાજન કરે છે, પણ એમાં કોષ એક જ હોય, એમાં શ્રમ વિભાજન માટે શું આવેલું હોય છે? કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ, જે કોષીય અંગિકાઓ આપણે આ વિડીયોમાં સમજવાના છે કે કયા કયા કોષીય અંગિકાઓ છે. અને એવું નથી હોતું કે કોષીય અંગિકાઓ ફક્ત એક કોષમાં હોય છે, ના, કોષીય અંગિકાઓ એક્ચ્યુઅલી દરેક કોષમાં હોય છે. એ તમારા કોષમાં પણ છે, મારા કોષમાં પણ છે, અમીબાના કોષમાં પણ છે. આટલું સમજી ગયા? હા કે ના? તો હવે સમજી લો કે કોષના કેટલાક ભાગ છે જે દરેકમાં છે. જેમ કે કોષ દીવાલ, કોષરસ પટલ. કોષરસ પટલ સિવાય વધારાનું વચ્ચે એક આવે અંડાકાર રચના, જેને કહેવાય કોષ કેન્દ્ર. એની આજુબાજુ એક દ્રવ્યની રચના હોય છે, એક જેની જેવી રચના હોય છે, જેને આપણે કહેતા હોઈએ છીએ કોષરસ. અને આ કોષરસની અંદર જ કોષીય અંગિકાઓ આવેલી હોય છે. આટલું સમજી ગયા? કોષદીવાલ વિશે સમજાતા, કોષરસ પટલ સમજાતા. અને કોષરસ પટલ શું કરે છે? દ્રવ્યનું અંદરથી બહાર કે બહારથી અંદર અવરજવર કરાવે છે. તો એ ઘટનાનો નામ યાદ કરો, આસૃતિ અને પ્રસરણ. સમજી લો, જો વાયુઓની આપલે થાય છે તો એનું નામ પ્રસરણ છે, અને જો પ્રવાહીની આપલે થાય છે તો એનું નામ આસૃતિ છે. તો પ્રસરણ થવા માટેની ઘટના એક જ જગ્યાથી શરત કઈ હતી બેટા? યાદ કરો સર, હંમેશા કોઈ પણ દ્રવ્યનું વહન વધારે સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્રણ તરફ જાતે જાય છે. જેમ કે તમે કોઈ વસ્તુ ઉપરથી નીચે ફેંકશો તો જાતે આવશે. શું નીચેથી ઉપર જાતે આવવાનું છે? ના, એટલે વધારે ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ વસ્તુ જાતે જાય છે. વધારે ગરમ ચા ઠંડી જલ્દી થશે, હા કે ના? તો વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થયું, વધારે ઊંચાઈથી નીચે ઊંચાઈ તરફ પાણીનું વહન થયું. તો એવી રીતે હંમેશા વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ થતું વાયુઓનું વહન. કોનું વહન? વાયુઓનું વહન, તો પ્રસરણ. અને વધારે સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ થતું પ્રવાહીનું વહન, પાણીનું વહન, તેનું નામ આસૃતિ. હા, આસૃતિ માટે એક હોય છે અર્ધ પારગમ્ય પટલ. શું હોય છે બેટા? અર્ધ પારગમ્ય પટલ. અને આ અર્ધ પારગમ્ય પટલ દ્વારા આસૃતિ શક્ય છે. અને એના માટે સમજી લો કે સિમ્પલ વસ્તુ છે, કોષની બહાર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. તો પસંદગીમાં પ્રવેશતી પટલ નામક રચના, એટલે કે કોષરસ પટલ દ્વારા ઓક્સિજન બહારથી અંદર તરફ આવે છે. હવે આ જે ઓક્સિજન છે એ કોષીય પ્રક્રિયામાં વપરાઈ ગયો છે અને એ ઓક્સિજન કન્વર્ટ થયો છે કાર્બન ડાયોક્સાઇડ. તો ઓટોમેટિકલી શું થયું? કોષમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી ગયું, કોષની બહાર કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઘટી ગયું. તો વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ કાર્બન ડાયોક્સાઇડ નું બહાર નિકાલ થશે. જેમ કે આપણે શ્વસન પ્રક્રિયા વિચારો ને, કે શ્વસન પ્રક્રિયામાં હંમેશા શું થતું હોય છે? તો શ્વસન નામની પ્રક્રિયામાં ઓટોમેટિકલી ઓક્સિજન અંદર લેવાય છે, ફેફસામાં ઉપયોગ થઈને એનો કાર્બન ડાયોક્સાઇડ કન્વર્ટ થઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, હા કે ના? તો આપણે આટલી વસ્તુ ધીમે ધીમે એક એક લેક્ચરમાં સમજ્યા હતા. અને એના આધારે આપણે દ્રાવણના પણ ત્રણ પ્રકાર પડ્યા હતા, સમસાંદ્ર, અધોસાંદ્ર, અધિસાંદ્ર, હા કે ના? અને એવી રીતે આપણે પસંદગીમાં પ્રવેશતી પટલ બતાવ્યું, કોષ દીવાલ પટલ હતું. તો આજના લેક્ચરમાં શું કરીશું એના માટે જોતા રહો, તો રેડી થઈ જાઓ, લેટ્સ ગો. તો કોષમાં આપણે અત્યાર સુધી જે પણ ચાલ્યું એ સમજી ગયું, હવેનું સમજવા માટે રેડી છો ને? હા કે ના? કોષરસ પટલ કેવી રીતે કામ કરે છે સમજી ગયા છો, કોષ દિવાલ કેવી રીતે કામ કરે છે સમજી ગયા છો. તો આજનો નેક્સ્ટ ટોપિક છે કોષરસ. ચલો જોતા રહો નેક્સ્ટ.
तो समझो कोष सरस होने के लिए तो एक वस्तु समझ लो जे कोष होतो ने आपने खबर छे भाई आ कोष सदा आवे बराबर छे અહીંયા દોરેલો છે આ કોષ માં આ જે છે કોષ કેન્દ્ર છે બરાબર છે અને આની અંદર બાકીનો જે મોટા ભાગનું દ્રવ્ય ભરેલું છે ને એ દ્રવ્યને આપણે નામ આપીએ છે કોષ રસ એ દ્રવ્યને નામ શું આપીએ છે આપણે કોષ રસ સમજી લો કોષ રસ એટલે શું છે તો કોષ રસ એક ટુકડો ત્રણ ભાગમાં પૂંછાઈ શકે છે તો આ રીતે મુદ્દા વાઇઝ તમારે લખવાની છે સમજો કોષ રસ એટલે શું કોષ રસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે એટલે કોષ રસ પટલ નહીં પણ કોષ રસ દ્વારા મોટા ભાગનો પ્રદેશ આવરિત થઈ જાય છે એટલે સમજી ગયા હા કે ના હવે એક વસ્તુ સમજી લો કે આ પ્રદેશ ખૂબ ઓછું અને આછું અભિરંજક ધરાવે છે આછું અભિરંજક ધરાવે છે એટલે એમાં બહુ રંગ હોતો નથી અને એમાં બહુ રંગ હોતો નથી એટલે રંગીન દેખાશે ને આપણને કેવો દેખાશે ટ્રાન્સપરન્ટ એટલા માટે યાદ કરો ડુંગળીના કોષ વખતે મેં તમને નામ આપેલા અભિરંજક મિથિલિન બ્લુ સેપ્રેનિન અને આયોડિન આ ત્રણ નામના અભિરંજક જ્યારે આપણે એની અંદર ઉમેરીએ છીએ ત્યારે કોષનો રંગ દેખાય છે બાકી સામાન્ય રીતે કોષનો રંગ દેખાશે નહીં તો સમજી લો કે કેમ કોષનો રંગ દેખાતો નથી અભિરંજક ઉમેરતા નથી તો કોષનો રંગ કેમ નથી દેખાતો કારણ કે મોટા ભાગનો કોષ રસ છે અને કોષ રસ રંગ ધરાવતો નથી એટલે એ જે ટ્રાન્સપરન્ટ દ્રવ્ય છે એને નામ શું આપ્યું છે કોષ રસ એના નામ તો આપણે સાંભળે કોષ રસ હવે સમજી લો તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે કોષીય અંગિકાઓ હું તમને આ લેક્ચરમાં થોડો ટાઈમ પછી સમજાવીશ કે એક્ચ્યુઅલી જે પણ અંગિકાઓ છે નાની નાની કોષની અંદરની અંગિકાઓ એ અંગિકાઓ કોષ રસની અંદર જ સ્થિત હોય છે આટલો સમજી ગયા હા કે ના એક વસ્તુ સમજી લો કે સજીવના નાનામાં નાનો એકમ કે સજીવનો સૌથી બેઝિક એકમ કોષ છે અને કોષની અંદર પણ નાની નાની કોષીય અંગિકાઓ છે બરાબર છે આ બધી જ અંગિકાઓનું કોષ માટે વિશેષ કાર્ય છે જેના દ્વારા આપણે શ્રમ વિભાજન કરેલું હા કે ના દરેક અંગિકાનું અલગ કાર્ય છે અંગિકાઓ કઈ કઈ છે કયા કયા કાર્ય છે એ સમજવાનું છે આપણે અને આ કોષીય અંગિકાઓ પટલ દ્વારા આવરિત હોય છે હવે આ વસ્તુ સમજી લો પટલ દ્વારા આવરિત હોવું એટલે શું એની ઉપર એક લેયર હોવું જેમ કે આપણે સમજો કે વરસાદની સીઝન છે ભજીયા ખાવા છે તો આપણે ધારો કે સમજો બટાકાના પેલા ભજીયા ખાવા છે તો મમ્મી શું કરશે ચણાની લોટનો કિલો બનાવશે બટાકા બટાકાની આની આની કતરીઓ કાપશે અને બટાકાની કતરીને ચણાના લોટમાં ડીપ કરીને તળે છે પછી તમે સમજો એ બટાકાની ઉપર પીળા રંગની કતરી આવી જાય છે હા કે ના જ્યારે આપણે તોડીને પણ ખાઈએ છીએ ઘણીવાર તો એ જે ઉપર પતરી આવી ગઈ ને એ એક એક પ્રકારનું પટલ કહેવાય એક પ્રકારનું આવરણ કહેવાય સૌથી સારો શબ્દ આપ રાખો તમે એક ડિશ ખાધી છે દરેકે ચાઇનીઝમાં પનીર ચીલી ડ્રાય તો પનીર ચીલી ડ્રાયમાં પનીરની ઉપર એક લેયર હોય છે લોટનું તો એ લોટનું લેયર એ શું છે એક પ્રકારનું પટલ તો એવી રીતે આ જેટલી પણ અંગિકાઓ છે ને એ અંગિકાઓની ઉપર પટલ હોય છે શું હોય છે બેટા પટલ એટલે સમજી ગયા તો સમજી લો સુકોષકેન્દ્રી કોષ આપણે સમજો કે આદિ કોષ કેન્દ્ર અને સુપર કેન્દ્રી બે પ્રકારના કોષ છે સમજો કોષના બે ભાગ પાડ્યા એક કોષને બહુકોષી સજીવો એવી રીતે બે પ્રકારના સજીવો છે આદિ કોષ કેન્દ્રી સજીવ અને સુપર કેન્દ્રી સજીવ સમજી લે આદિ આદિ શબ્દ તમે સાંભળ્યો છે આદિ માનવમાં હા કે ના આદિ એટલે જે જૂના જમાનાથી ચાલતો હોય છે અને આદિકાળથી ચાલતો હોય છે અને આદિ કહેતો આપણે તો આદિ કોષ કેન્દ્રી સજીવો કેવા છે કે જે પ્રોપરલી ડેવલપ્ડ નથી જે પ્રોપરલી ડેવલપ્ડ નથી એ આદિ છે અને જે સાથે ડેવલપ્ડ છે એ સુકોષકેન્દ્રી છે એટલે સમજી લો જેમાં કોષકેન્દ્ર સારી રીતે ડેવલપ થયેલું છે જેમાં કોષકેન્દ્રનો પૂરતો વિકાસ થયો છે એ સુકોષકેન્દ્રી સજીવો છે તો જેના બધાની ગેરહાજરી છે એ આદિ કોષકેન્દ્રી છે યાદ રાખવાનો આદિમાં ગેરહાજરી આદિમાં ગેરહાજરી તો જો લખ્યું છે આદિ કોષકેન્દ્રી સજીવો કોષકેન્દ્ર પટલ તેમજ પટલની અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે એટલે ના તો એમાં પ્રોપર કોષ કેન્દ્ર હોય ના તો એમાં કોષ કેન્દ્ર પટલ હોય ના તો એમાં પ્રોપરલી પટલ હોય કોષ અંગિકા હોય અંગિકા હોય એટલે શું છે તો જે કોષીય અંગિકા છે નાના નાના કોષના ભાગ છે એની ઉપર આવરણ આવેલું નથી આટલું ડન થઈ ગયું હા કે ના જ્યારે સુકોષ કેન્દ્ર સજીવો કેવા છે કે જેમાં કોષ કેન્દ્ર પટલ અને પટલમાં કોષીય અંગિકાઓ ધરાવે છે આ વિશે ડિટેલમાં તમે ચેપ્ટર નંબર 7 માં સમજશો આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર કોને કહેવાય છે છતાં પણ આપણે એક લેક્ચરમાં આખું ડિટેલમાં સમજાવીશું પણ અત્યારે સમજો કે આદિ કોષ કેન્દ્રી સજીવો છે એમાં પટલ હોતું નથી
ना तो कोष केंद्र होय ना तो कोष केंद्र पटल होय ना तो पटल में अंगिका होय। जारे सुकोष केंद्र में कोष केंद्र पटल पटल में अंगिकाओं की हाजरी होय छे। અને પટલનું મહત્વ વાયરસના ઉદાહરણમાં સમજી શકાય, જેમ કે અત્યારે ચાલી રહ્યો છે કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ, તો વાયરસ બરાબર છે, તો વાયરસ બેક્ટેરિયા બંનેમાં આસમાન જમીન ફરક છે। નેક્સ્ટ તો સમજી લો, વાયરસ અને બેક્ટેરિયા બંનેમાં આસમાન જમીનનો ફરક છે કેવી રીતે। તો વાયરસ જે છે એ પટલને અંગિકાઓ માટે જો કે પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાઈ શકાય કેવી રીતે। વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, વાયરસ ની ઉપર કોઈ પણ પ્રકારના આવરણ હોતા નથી। જેમ કે અત્યારે જે ચાલે છે કોવિડ-19 એનો વાયરસનો આકાર આવો છે, નોર્મલી વાયરસનો આકાર આવો હોય। હવે આ જે વાયરસ છે આ વાયરસ ઉપર ક્યારે પટલ હોતું નથી, એટલે એ હવામાં જીવંત ના રહી શકે। એટલે વાયરસ ક્યારે હવામાં જીવતા ના હોય, વાયરસ આપણે આજુબાજુ હવામાં હોય તો જીવતા નથી, પણ વાયરસ જેવા આપણા શરીરમાં દાખલ થયા એટલે કે આપણા શરીરનું આવરણ મળી ગયું, અને જેવા આપણા શરીરમાં દાખલ થશે પછી એક્ટિવેટ થશે। જેમ કે કોમ્પ્યુટરનો વાયરસ બહાર હવામાં ફરે છે તો શું એક્ટિવેટ થાય છે, ના, પણ કોમ્પ્યુટરનો વાયરસ જ્યાં સુધી પેન્ડ્રાઈવમાં છે એક્ટિવેટ નથી, પણ જો કોમ્પ્યુટરમાં નાખ્યો વાયરસ એક્ટિવેટ। સેમ વસ્તુ છે શરીરના વાયરસમાં, તો જુઓ વાયરસમાં કોઈ પણ પ્રકારના પટલ નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી। ક્યાં સુધી, જ્યાં સુધી તે શરીરમાં દાખલ થતા નથી, એટલે આપણે એમ લાગે કે વાયરસ મરી ગયેલા છે, પણ જીવંત શરીરમાં આયા, જીવંત શરીર જીવંત શરીરમાં આયા એટલે શું થશે, યાંત્રિકી દ્વારા ગુણન કરશે, મલ્ટીપ્લાય કરશે, સીધા પહોંચવા માંડશે અને પછી એ પ્રમાણે રોગ કરશે। ખ્યાલ આવી ગયો, હા કે ના? તો વાયરસ ક્યારે પટલને અંગિકા કે પટલ ધરાવતા નથી, બે માત્રા કારણ પૂછતા હોય છે, આવડ સામાન લગતા। ઓકે, તો આજના વિડીયોમાં આપણે કોષ રસ અને થોડું ઘણું રિવિઝન સમજી લીધું છે, હા કે ના? તો એટલું મસ્ત મોડેલ હતું, પછી આપણે ધીમે ધીમે હવે અંગિકાઓ તરફ આગળ વધીશું। તો આજે આટલું આપણે જશે ને, ઓકે, તો મસ્ત તૈયાર કરી બે બાબ હોમવર્ક કરી નાખો। થેન્ક યુ, ધેટ્સ ઇટ।